મનોરંજક વાતો ગીતોમાં વણી લેતી રંગભૂમિ જૂની રંગભૂમિના ગીતો. તો આવો આપણે પણ જૂની રંગભૂમિને માણીએ અને એ જ ગીતો સાંભળીએ. તો વગાડ મારા રંગલા ભાઈ
પ્રેમો ગાતા રામો જો સ્ત્રીઓ તેને કેવી કેવી માંગણીઓ કરે છે જરા જોઈ જાય હે મોંગી તારી માંગણી ને મોંગા તારા મૂલે મોંગી તારી પ્રીતડી મોંગી તારી પ્રીતડી મેં કરતા જ કીધી ભૂલ દે હું કરત જગ કોરો સંભાળે આવો રશ્મિબેન તમને પોડિયમ જોઈશે માઇક
સાથે શ્રી નીરોભાઈ શાહ ડેપ્યુટી મેયર આજે અહીં ઉપસ્થિત છે. જીવન ભારતી વતી હું એમને આવકારું છું અને એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરું છું. હું અધ્યક્ષ શ્રી ભાનુભાઈને વિનંતી કરીશ કે શ્રી નીરોભાઈને આવકાર. બીજી માહિતી છે, એમના પત્ની પણ આ જ શાળાના વિદ્યાર્થીની હતા, એટલે આ શાળાએ ઘણી બધી સેવા કરી કહેવાય. ઘણા બધા અમારા દાતાઓએ મદદ કરી છે અને હાજર રહેલા હું સૌને વિનંતી કરું છું કે આ એક એવું કામ છે કે જો આપણે બધા જ સાથે મળીને હાથ જોડીને કરી શકશું તો ચોક્કસ સમાજના કોઈ પણ વિદ્યાર્થીને અમે એવું ઈચ્છીએ છીએ કે દક્ષિણ ગુજરાતમાં આવી પરિસ્થિતિની અંદર મુકાયેલા કોઈ પણ વિદ્યાર્થીઓ મૂળ શિક્ષણથી વંચિત ન રહે અને સાથે સાથે એવી તાલીમ મેળવી શકે કે જેથી એમને ભવિષ્યની અંદર પોતાના વ્યક્તિગત વિકાસમાં કોઈ પણ પ્રકારની તકલીફ રહે નહીં. થેન્ક યુ. ત્યાંની વાત થઈ રહી છે અહીંયા ને કેટલું સરસ કામ થઈ રહ્યું છે અહીંયા. રશ્મિબેન બહુ જ સુંદર બોલ્યા, તમારી અપીલ પણ બધાના હૃદય સુધી પહોંચી જ છે. અને કહેવાય ને કે એની વન્સ અબિલિટી કે નોટ બી મેઝર્ડ બાય અ ડિસએબિલિટી. આ સ્કૂલ, આ બિલ્ડિંગ, આ વસ્તુ, આ જે કાર્ય થઈ રહ્યો છે સ્પેશિયલી ફોર પીપલ વિથ ડિસેબિલિટી, કિડ્સ વિથ ડિસેબિલિટી, આઈ થિંક વન ઓફ ભૂમિને પણ આપણે થોડી ઘણી માણી. પણ જેમ જેમ આ ગીતો ગ્લોબલ થતા ગયા, જેમ જેમ લોકો ગવાતા ગયા, ગાતા ગયા, એમ નવા નવા મ્યુઝિક ડિરેક્ટર, નવી નવી જગ્યાએથી ગીતો. અને ત્યારે રેડિયો નહોતો પણ રેડિયોની શરૂઆત થઈ, ગીતો રેડિયો પર લોકો સાંભળવા માંડ્યા, ફિલ્મો બ્લેક એન્ડ વ્હાઈટ હતી એમાંથી મૂંગી ફિલ્મોમાંથી અવાજ આવવા માંડ્યો અને ગીતો ફિલ્મોમાં આવવા માંડ્યા. ધીમે ધીમે આપણા ગુજરાતી ગીતોએ ગ્લોબલાઇઝેશન થઈ ગયું, બધી જ જગ્યાએ આ ગીતો પ્રખ્યાત થવા માંડ્યા. અને એવા જ ગ્લોબલાઇઝેશનને ધ્યાનમાં રાખી પ્રાઇવેટ એલ્બમ અને ફિલ્મોનો અમે એક બહુ સરસ બ્યુટિફુલ સેક્શન બનાવ્યું. કેમ કે એટલા બધા ગીતો છે કે આમાંથી શું લઈએ ને શું નહીં, પણ ચાલો શરૂઆત ક્યાંકથી તો કરવાની છે. તો વાય નોટ ફ્રોમ મને તારી યાદ સતાવે, બહુ જ સુંદર પ્રાઇવેટ આલ્બમ જેમાં અવિનાશભાઈનું મ્યુઝિક હતું અને રમેશભાઈ ગુપ્તાના લિરિક્સ હતા, એવું એક બહુ જ પ્રખ્યાત ગીત ફિલ્મ સેક્શનમાંથી, પ્રાઇવેટ આલ્બમ સેક્શનમાંથી તમારી સામે આમ કહીને રજૂ કરીશ કે હીરાની ચમક પણ હવે મારી આંખે ચડતી નથી. અરે હીરાની ચમક પણ મારી આંખે ચડતી નથી, કોઈની પણ વાત હોય મારા કાને પડતી નથી. અરે હીરાની ચમક હોય મારી નજરે ચડતી નથી, કોઈની પણ વાત હોય મારા કાને પડતી નથી. અરે હું તડપું તારી યાદમાં ને તું હરખાય, હું તડપું તારી યાદમાં ને તું હરખાય. એ ગાંડી, દાજાને ડામ ના દેવાય એટલી સમજ તને જડતી નથી, મારા ભોળા દિલનો હાય શિકાર કરીને. મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને, ચાલ્યા ગયા આંખોથી આંખો ચાર કરીને, બીમાર કરી.